વિકાસશીલ ગુજરાતની વાતો માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. સુરતના ઓલપાડ તાલુકામાં આવેલું ગામ આજે પણ પછાત વર્ગથી પણ બદતર જીવન જીવી રહ્યું છે. આધુનિક ગામની વાતો માત્ર સરકાર પોતાના ચોપડા પર જ કરી રહી છે, પરંતુ ઓલપાડના કાછોલ ગામની પરિસ્થિતિ જોતા હજુ પણ અહીં વિકાસ માત્ર હવામાં જ દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં વિકાસના કામોનો ડંકો નરેન્દ્ર મોદી આખા દેશમાં વગાડી રહ્યા છે. ગુજરાત મોડેલના આધારે અનેક રાજ્યોમાં ચૂંટણી પણ જીતી લીધી છે, પરંતુ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આજે પણ એવા ગામો છે જ્યાં વિકાસ માત્ર લોકોને સપનામાં દેખાય છે. આવો જ એક સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાછોલ ગામની પરિસ્થિતિ તેનું બયાન કરી રહી છે. ગામમાં પાણીની લાઇનના ઠેકાણા નથી, ત્યાં તો માત્ર કૂવા પર જ આધાર રાખે છે. ગામમાં પોસ્ટ ઓફિસ પણ નથી. લોકોને પોસ્ટ ઓફિસ માટે 10 કિલોમીટર દૂર ઓરમા ગામ સુધી જવાની નોબત આવી રહી છે. આ ઉપરાંત કાછોલ ગામમાં રોડ રસ્તા ન હોવાથી વરસાદમાં કાચો રસ્તો કાદવમાં ફેરવાઈ જાય છે. લોકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આમ ગુજરાતમાં થયેલા વિકાસના કામો કાછોલ ગામમાં દેખાતા નથી. ગામમાં તો ગ્રામ પંચાયત પણ નથી. હજુ સુધી આ ગામમાં કોઈ સરપંચ પણ નથી. લોકોએ પોતાની જાતે જ સ્વખર્ચે કૂવાને રિપેર કરાવી પાણીની જરૂરિયાત પૂર્ણ કરે છે. આમ સુરતના સાંસદ દર્શના જરદોશના મત વિસ્તારમાં આવતું આ ગામ આજે વિકાસથી ખૂબ જ વંચિત રહ્યું છે. માત્ર વોટ લેવા માટે જ સાંસદ અને ધારાસભ્ય નજરે પડતા હોય છે, પરંતુ વિકાસનું નામ આવે ત્યારે તેમની પાસે સમય ખૂટી પડતો હોય છે. ગામની સમસ્યા હલ કરવામાં રાજકીય નેતાઓને કોઈ રસ દેખાતો નથી. ગામમાં બસની સેવા તો ઠીક, પણ લોકોને 2 કિલોમીટર સુધી બસ પકડવા જવું પડે છે. આમ આધુનિક યુગ તે પણ વિકાસશીલ ગુજરાતમાં કાછોલ ગામની આવી દશા રાજકીય નેતા અને સરકારી અધિકારીઓને પાપે દેખાઈ રહી છે. આઝાદીના 60 વર્ષથી 70 વર્ષ ઉપર થયા પછી બી આ ગામની કેવા પ્રકારની સગવડો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આપનું નામ? પટેલ છે. આપની ઉંમર? 38 વર્ષ. 38 વર્ષ. તમે જોઈ પ્રગતિ થઈ છે, પણ નહિવત જેવી છે. થઈ શું અને નહિવતમાં હજુ બાકી શું? પ્રગતિ જે થઈ છે એમાં થોડા ઘણા કામ તાલુકા પંચાયતના થ્રુ થયા છે, જેમ કે પેવર બ્લોકના કામ છે અને પંચાયતમાંથી સ્ટ્રીટ લાઇટનું કામ થયું છે. જે પાણીના પ્રશ્નો છે, પીવાના પાણીના, બરાબર છે. અને જે જે ખેતર જવા માટેના જે રસ્તા છે એ કામ કોઈ થયા નથી. બીજા કેટલા લોકોની વસ્તીવાળું આ ગામ છે? પ્રાથમિક શાળા છે તો કેટલા બાળકોને કઈ રીતની ટીચરનું બધું કામગીરી અહીંયા છે? પ્રાથમિક શાળા છે અમારા ગામમાં અને લગભગ 15ની સંખ્યામાં છે. 15 થી 20 બાળકો પ્રાથમિક શાળામાં. બે ટીચર છે. આંગણવાડી ને બધું? ખરું, આંગણવાડી છે અને યોગ્ય રીતે કામગીરી આંગણવાડીને ચાલે છે. અચ્છા, યોગેશભાઈ, ગ્રામ પંચાયત ભવન છે? ગ્રામ પંચાયત ભવન નથી. તાલુકા પંચાયતની જે એક સ્કીમ આવી હતી લગભગ 8 થી 4 વર્ષ પહેલાં, કે નોર્મલી એવું છે અમારે ત્યાં કે ગ્રુપ ગ્રામ પંચાયત છે, જેની અંદર 3 ગામોનો સમાવેશ થાય છે. કાસલા ખુડ, કાસલા બુજરંગ અને કાછોલ, મુખ્ય 3 ગામો. અને મુખ્ય ગ્રામ પંચાયત કાસલા ખુડની છે. તો અમારું જે મુખ્ય ગ્રામ પંચાયત છે કાસલા ખુડથી 3.5 કિલોમીટરની ડિસ્ટન્સ છે આપણું ગામ. તો ત્યાં પંચાયત લગભગ મોટી પંચાયત ફાળવવામાં આવી છે. અને જે સરકારની બીજી સ્કીમ આવી છે 4 વર્ષ પહેલાં, કે જે પેટા ગામ છે, બરાબર છે, તો પેટા ગામમાં એક નાની પંચાયત બનાવી આપવી, લગભગ નાનું મકાન. તો ત્યાં આપણા અમારા જ ગામની ત્યાં ફોર્મ ને બધું ભરીને અમારું ગામનું નોમિનેશન ત્યાં કરાવ્યું હતું, કે અમારા ગામમાં એક નાની પંચાયત, નાનું પેટા પંચાયત, એક મકાન બનાવી આપો. આજ સુધી હજુ કોઈ કામગીરી થઈ નથી. અચ્છા, તો તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક ને બધા આવતા હોય ત્યારે પરિસ્થિતિ કઈ રીતે? એ રીતે કઈ રીતે લોકો કામ કરે ગામમાં આવતા હોય ત્યારે? ના, તલાટી કમ મંત્રી ગામમાં જોવામાં નથી આવતા અત્યારે, નથી આવતા જોવામાં. સરપંચ? સરપંચ સાહેબ પણ અમુક ટાઈમ આવે છે, રેગ્યુલરલી વિઝિટ નથી.
અચ્છા, હમણાં ચોમાસાનો માહોલ છે, વરસાદ પડી રહ્યો છે, ગામની કેવા પ્રકારની પરિસ્થિતિ છે આવવા જવા માટે ખાસ કરી? અને એ બધા સાહેબ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. લોકો બહાર ગામથી આવે છે અમારે ત્યાં, તો અમારા ગામની હાલત જોઈને એમ થઈ કે અત્યારની પરિસ્થિતિમાં આવું ગામ ઓલપાડ તાલુકાનું પહેલું ગામ એવું હશે કે જ્યાં આ હાલત છે. તમે વિડીયોમાં શૂટિંગ કરીને તમે ફોટોગ્રાફ જોવો આજુબાજુની પરિસ્થિતિ, આજુબાજુ એકદમ કીચડ છે. આજે ગામ ક્યાં પહોંચી ગયા તમને હું વાત કરું, ગામમાં ઠેર ઠેર પેવર બ્લોક થઈ ગયા, કીચડનું તો નામો નિશાન ભૂલાઈ ગયું. અમારું ગામ એક એવું છે કે જ્યાં પહેલું જ ગામ હશે આ, આજે ગામમાં એન્ટ્રી થાય ને તો 80ની દાયકાનું કોઈ ગામ છે ને એવું લાગે. પાણીની સમસ્યા બાબતમાં બી અહીંયા જે બે દીકરી હમણે માથા ઉપર પાણી લઈને નીકળતી જોઈ, હા, તો એ બાબતે શું સમસ્યા કયા પ્રકારની છે, પાણી કઈ રીતે વર્ષોથી તમે ચલાવી રહ્યા છો પાણી બાબતે? અમારે ત્યાં જો વપરાશ માટે જો પીવાનું પાણી અને વપરાશ માટે જે પાણી છે એ લગભગ 40 એક કૂવો છે, એ અમે ત્યાંથી ભરીને લેડીઝ લોકો ત્યાંથી ભરીને વપરાશ માટે અને પીવા માટે ગરમ કરીને પીએ છે, બરાબર છે. એ પણ તળાવની બાજુમાં જ છે ગામ, તળાવ એની બાજુમાં ત્યાંથી. બાકી પાણી પુરવઠાની જે પરિસ્થિતિ છે તો પાણી પુરવઠાનું પાણી અહીંયા કોઈ આવતું નથી. આયોજન કંઈ કરેલું કંઈ ભવિષ્યમાં જે જૂના સરપંચો હતા, હા, એમાં કંઈ પાણી પુરવઠાની કંઈ લાઈન હાથે આવેલું ખરું? પાણી પુરવઠાની લાઈન પણ આવી ગઈ, યોગ્ય રીતે કામગીરી ના થવાથી એનો જે સમ છે એનું પણ કામગીરી બરાબર ના થવાથી આજે હાલત એવી છે ને કે દૂરથી લાઈન આવે છે ઓલપાડથી પાણી પુરવઠાની, તો એની અંદર કીચડ આવી જાય કે કોઈ માટી આવી જાય, બરાબર, તો એમાં પ્રેશર ટાઈમે ટાઈમે મળાવવું જોઈએ, પાણીનો ફ્લો નથી આવતો એટલે સંપમાં પાણી નથી આવતું. અને ત્યાંથી સંપમાંથી અમે મોટરથી પાણી આપીએ છીએ, અને જે ગામમાં જે ડિલિવરી થઈ છે, ગામના જે પાઇપલાઇનનું વિસ્તરણ થયું છે તે પણ આજથી લગભગ 30 થી 35 વર્ષ પહેલાંનું છે, એટલે સિસ્ટમ જે છે ને જે હવે રીડેવલપમેન્ટ કરવા જેવી થઈ ગઈ, જૂની થઈ ગયેલી છે. મારી વારંવાર રજૂઆત પણ એ થઈ છે, સરપંચ સાહેબને પણ વાત કરી છે અને તાલુકામાં પણ મેં રજૂઆત કરું છું કે આ લાઈન જે છે હવે ઘણો ટાઈમ થઈ ગયો છે, એનો બદલાવ લાવવો જરૂરી છે. સરપંચ નામ જરા જણાવો છો ને કેટલા સમયથી તમારી રજૂઆત છે? સરપંચ સાહેબ હાલમાં શાંતિલાલભાઈ કંઠાડિયા છે, એ કાસલા બુજરંગ ગામના વ્યક્તિ છે, રહેવાનું સુરત છે. અને એમને પણ લગભગ જ્યારથી હું પણ પંચાયતમાં પંચાયતની બોડીમાં હતો ત્યાંથી મારી એમની રજૂઆત ચાલી જ રહેલી છે, પણ 4 વર્ષ 5 વર્ષથી 4 વર્ષ જેવા થવાનું. તો એમનું શું કહેવું? હવે એમનું તો કેવું એવું છે કે ઉપરથી કોઈ કામ, ઉપરથી કોઈ મદદ નથી મળતી ને એવું બધું છે, થશે એમ આવા બધા જવાબ હોય છે, કરી દેશું આપણે. આંગણવાડીની બાજુમાં જે બોર્ડ મારેલું શૌચ મુક્ત, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ, હા, એની એ જે બોર્ડ માર્યું છે સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છ ભારત મિશન, એનું કઈ રીતનું આખું આયોજન? હા સાહેબ, સ્વચ્છ ભારત મિશન જે છે એ અહીંયા જે ગામ છે એક શૌચ, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ છે, હા, ગામ ઘરે ઘરે લગભગ મધ્ય ટોયલેટ ને છે બધી સુવિધા. ટોયલેટ લગાવી દેવાથી બધું જ કામ થઈ જાય એવું નથી, પાણી જોઈએ, હા, પાણી નથી, પાયાની પાયાની જે મુખ્ય જરૂરિયાત છે, હા, તો કઈ રીતે પાયાની મુખ્ય જરૂરિયાત? અમારે ત્યાં મુખ્ય સમસ્યા રસ્તા અને પાણી બે જ છે, હા, પણ પીવાના પાણીની. પણ આ જે ખુલ્લા વાળું શૌચ મુક્ત જે, હા હા હા, એમાં પાણી જોઈએ ને, પાણી જોઈએ ને, પાણી તો તમે કીધું એ પ્રમાણે 30 વર્ષ જૂની લાઈન, હા હા, 4 વર્ષથી સરપંચના રજૂઆત કરો, હા હા, એનો 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 તમને જવાબ આપું કે અમારે છે ને મુસીબતનો જે છે પાણીની સમસ્યા છે, તો અમારા ગામ લોકોએ બોર કરાવીને એમાંથી પાણી લઈને પછી વપરાશ માટે પણ ઉપયોગ, 70 થી 80% લોકો જે ખારા પાણી છે નીકળતા દરિયો નજીક છે, બરાબર છે, તો બોર કરાવે છે, બોર કરાવીને મોટરથી એ પાણી ઉપર ટાંકીમાં ચડાવીને એ ઉપયોગ કરે છે. બાકીનું જો ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણી માટે જે છે વપરાશ, તે લોકો ત્યાં કૂવામાંથી લઈ આવે છે. અમારું ગામ છે ને 3-3.5 કિલોમીટરની અવધિની બહાર છે, બરાબર, રેન્જની, તો અમારું ગામ અલગ વિભાજન કરો, ગામ પંચાયતનું વિભાજન, રેવન્યુ તો છે જ અલગ, વિભાજન કરો, તો એના માટે પણ અમે ઠરાવ પણ અમે આપ્યો, એપ્લિકેશન પણ આપી, બધું જ કર્યું છે. પણ ત્યાં તાલુકામાં અને મુકેશભાઈને જાણ કરીને તો ગામ જે છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્રાઇટેરિયામાં બેસતું નથી, કારણ કે ગામની વસ્તી ઓછી પડે છે, મતદારની સંખ્યા ઓછી પડે છે, તકલીફ અહીંયા છે. બુથ તો આપે જ છે અહીંયા,
ગામ નાનું હોય કે મોટું હોય, છૂટા છવાયા ગામમાં ઘણા એવા આદિવાસી આપણે જે ખરેખર ગુજરાતના વતની હોય, વનવાસી ભાઈઓ આપણા, એ બી છૂટા છવાયા જ રહે, એમને બી આ સમસ્યા છે. તો એમને અલગ ગામ મળી જશે તો અમને અહીંયા શું થાય? ના, નથી મળ્યું અમને અલગ ગામ, અલગ ગામ પંચાયત નથી મળ્યું. હવે હું છે ને આપણા જે પોતાના સાંસદ છે અત્યારે ખરેખર ખૂબ જ સફર કરી રહ્યા છે પરિસ્થિતિ, તો એના માટે અમારા વિભાજન માટે તમે પ્રયત્ન કરો, ગાંધીનગર વાત કરો અને આટલું અમને કરી આપો કે અમારી ગામ પંચાયત ગામ પંચાયતનું વિભાજન થઈ જાય, તો જે બે ગામ છે, હા, ગામનો વિકાસ થાય. બે જે ગામ છે, કાસલા ખુર્દ અને કાસલા બુજરંગ, તો એ બે ગામ નજીક નજીકમાં છે તો એમની પંચાયત અલગ, ને અમારું 3 કિલોમીટરની રેન્જની બહાર છે તો અમારું એક અલગ પંચાયત. એ જે લાઈન છે તો માની લો 2 કિલોમીટર એની લેન્થ છે. હવે 2 કિલોમીટર લાંબી લાઈન ઓલરેડી ઉપરથી પ્રેશર ઓછું આવે, પાછું એનાથી બીજી પેટા લાઈન આવે ગામમાં, એટલે પ્રેશર ખૂબ ઓછું મળે છે. અને આ જે રજૂઆત છે તો જ્યાં પાણી પુરવઠાના જે માણસ છે એમને પણ વારંવાર કરવામાં આવી હતી, એ લોકો આવીને જોઈ પણ ગયા છે, અને એમની એક ફરજ છે કે આવીને ડેઇલી જોઈ સંપ ઉપર કે સંપમાં પાણી પડે છે કે નહીં, કોઈ ફરક તો નથી અહીંયા. પણ પાણી આવે છે એમને જે ફરજના ભાગરૂપે આવ્યા, તો એમને શું રિપોર્ટ કરે? એમણે કંઈ તો લખીને તમને આપ્યું છે ને તમે? એક કે બે વાર આવ્યા છે, બરાબર છે, મારી રજૂઆત હતી તો પછી ત્યાંથી પ્રેશર માર્યું છે, પછી તે પછી કોઈ દિવસ આવ્યા નથી જોવા. એમની એવું હોય છે કે અઠવાડિયામાં 1 કે 2 વિઝિટ મારવાની હોય, ગામના જે સભ્ય છે એમને મુલાકાત કરવાની હોય, વિઝ્યુઅલી પરિસ્થિતિ શું છે એ જોવાની હોય કે પાણી પડે છે કે નહીં, તે પછી કોઈ ભાઈ અહીંયા કોઈ આવ્યું નથી. મતલબ 4 વર્ષને તમારા સભ્યના કાર્યકાળ દરમિયાન 2 વખત આવ્યા? હા, 2 કે 3 વખત આવ્યા છે. અને એ પહેલા તો દેખાયા ના કોઈ નહીં. હું છું મનહરભાઈ પટેલ. મનહરભાઈ, શું સમસ્યા છે અને સરપંચ કઈ જગ્યા પર રહે છે અને કયા રીતે અહીંયા ગામમાં કામગીરી કરે? અમારા ગામના સરપંચ કાસલાના છે, મુખુટ કાસલા, અને સુરત રહી છે, અને એ કોંગ્રેસ ભાજપમાં જ છે. એમાં અમારા કોંગ્રેસના માણસ સરપંચ કોંગ્રેસના છે, સત્તા ભાજપની છે, એટલે અમારા ગામના કોઈ કામ થતા નથી. હા, વાલા ડબલું જ ચાલે છે. કેટલા વર્ષથી સમસ્યાનો તમે? 3 થી 4 વર્ષથી. એ પહેલા બી સરપંચ જે હતા એ બે ટાના જ હતા, બીજા કાસ્તાના હતા, બીજા બુજરંગના હતા, એ બે બધા ભેળસેળ હવે ની દહીં દૂધ નહીં. ગામને શોષવાનું, પ્રજાને શોષવાનું છે. શું શું સમસ્યા? બધી જ સમસ્યા રસ્તાની છે, પાણીની છે, પછી એક તો અમારો મોટો પ્રોબ્લેમ છે, એક બે રસ્તા જ છે, થોડા છે, હા થોડા પણ આજ સુધીમાં મેં તો લગભગ 15 વર્ષથી હું એ જ ફરિયાદ કરું કે બે જ રસ્તા મળે છે, પણ કોઈ દિવસ બનાવ્યા નથી. બધાને જ કીધું છે, બધાને જ વાત કરતા હોય છે, કોઈ નથી થાય છે, ટકાન કેન્સલ થાય છે, એવું કરે છે. એનું કારણ શું? એ તો હવે આપણે શું ખબર, રાજકારણમાં આપણે નથી એટલે. હા, પણ રોડ મંજૂર થયા એમ કીધું તમે? હા, તો પછી કેન્સલ થાય છે, એવું થાય છે કંઈક. હા, એવું થયું હમણાં? થયું છે એવું કંઈક જાણવા મળે આપને, પણ રાજકારણમાં આપણે જતા નથી. હું કાછળ ગામનો રહેવાસી છું. હમણાં ચોમાસાની સિઝનમાં વરસાદનો માહોલ છે આખો, તો રસ્તાની પરિસ્થિતિ કેવી? એકચ્યુઅલી તમે શૂટિંગ કરીને જોઈ શકો છો, રસ્તા છે જ નહીં, પગદંડી જેવું છે. કોઈ ફૂલ પેન્ટ પહેર્યું હોય ને તો એ પેન્ટ ઉપર જ કરીને ચાલુ પડે છે, અથવા હાફ પેન્ટ પહેરીને ચાલુ પડે છે, પૂરેપૂરા કાદવ કીચડમાં ખડાઈ જાય છે. અચ્છા, તો આ રસ્તા માટેની સમસ્યાને ગામની અમે આવતા હતા ત્યારે રસ્તો થોડો સારો બી જોવા મળ્યો, એ બાબતે શું કહેવાય? એ ગામની બહાર એક બહુ મોટો પ્રોજેક્ટ આવ્યો છે, તો એમના પ્રોજેક્ટ સુધીનો અંતરનો રસ્તો એકદમ મસ્ત બનાવી દીધો છે, અને એ પછીનો રસ્તો એકદમ ખરાબ છે. તો સામસામે વાહનો આવ્યા હોય તો અવર જવર પણ ન કરી શકે, એક વાહને કમ્પલસરી નીચે ઉતરવું પડે, ચોમાસા દરમિયાન એ શક્ય નથી. મતલબ સમસ્યા જે એમ્બ્યુલન્સ બી નીકળવી હોય તો કઈ રીતની હાલત? એમ્બ્યુલન્સ નીકળે તો દૂર નહીં, આવે નહીં એમ્બ્યુલન્સ, કોઈ વાહનનું સરકારી વાહનો અહીંયા આવતા જ નથી, માત્ર ઈવીએમ મશીન લેવા માટે બસો અહીંયા આવે છે. એ સિવાય બાળકોએ ભણવું હોય તો 2 કિલોમીટર ચાલીને જવાનું, ત્યાંથી જઈને બસમાં બેસવાનું. એટલે બસની વ્યવસ્થા બી ગામ? બસની વ્યવસ્થા એ ગામમાં નથી. કેટલા વર્ષ પહેલાં બસ આવે?
મને તો મારી જાણમાં ખબર નહીં કે આ બસની સમસ્યા, રસ્તાની સમસ્યા, પાણીની સમસ્યાને કારણે ગામના અડધાથી ઉપરના લોકો તો સ્થળાંતર કરીને સિટીમાં ચાલ્યા ગયા છે. અહીંયા પાણી, બસની સુવિધા તો છે જ નહીં. પાણી નથી, રોડ નથી, બસ નથી, તો આ લોકોની પરિસ્થિતિ કેવા પ્રકારની તમે અનુભવો છો તમારા ગામના રહીશ તરીકે? અત્યંત ખરાબ. રસ્તા વગર તો પોસિબલ જ નથી. તમે મેડિકલ સેવા માટે માનો કે આપણે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી, ભલે નથી, પણ બાજુના ગામ જવું હોય એના માટે રસ્તા તો જોઈએ ને. રસ્તા એ નથી, રસ્તાની કન્ડિશન પણ બહુ ખરાબ છે. કોઈનું મરણ બરણ આ પ્રસંગ દુઃખદ પ્રસંગ થાય ત્યારે ગામથી લોકો આવતા હોય ત્યારની પરિસ્થિતિ કેવી ચોમાસામાં ખાસ કરીને? લાસ્ટ યર ચોમાસામાં આ સમયગાળા દરમિયાન એક ડેથ થઈ હતી, તો અહીંયાથી 2 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી ગઈ. કેટલાક વાહનો નીચે રસ્તાની નીચે ઉતરી જાય અને ટ્રેક્ટર થોડું બહાર કાઢવામાં આવે, એટલી ખરાબ કન્ડિશન છે ગામની. દેશને આઝાદ થયે 70 વર્ષથી વધુ સમય થયો. ગામ પંચાયતની ગાંધીજી વાતો કરતા હતા કે ગામ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ, પરંતુ આઝાદીને 70 વર્ષથી વધુ સમય થયા પછી બી કાછોલ ગામ આજે પ્રાથમિક સુવિધા માટે તડફડતું હોય એવું લાગી રહ્યું છે. કેમેરામેન શિરીષ પટેલ સાથે સુનિલ દવેનો રિપોર્ટ, સુરત.